કચ્છના રાપરમાં વકીલની હત્યા તેમજ ઉત્તર પ્રદેશના હાથરસની યુવતી ગેંગરેપની ઘટનાના પડઘા પાટણમાં પણ પડ્યા હતા પાટણ શહેરમાં વિવિધ દલિત સંગઠન બગવાડા દરવાજા ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમા ખાતે એકત્રિત થઈ કેન્ડલ માર્ચ યોજ્યું હતું સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દોષિતો સામે કડકમાં કડક સજા કરવા અંગેની માગણી કરાઈ હતી જી મહેશ્વરીની હત્યા અને ઉત્તર પ્રદેશના હાથી જણમાં બનેલ મનીષાબેન વાલ્મિકીની હત્યા અને બળાત્કારના વિરોધમાં આજે પાટણ જિલ્લાના તમામ સંગઠનો અને બહુજન સમાજ દ્વારા પાટણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે મહામહિમ રાજ્યપાલ શ્રીને આપનું અમારું આવેદનપત્ર અને માગણી મોકલી અને આ બંને જે હત્યાઓ કરવામાં આવી છે તેના આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે બંને પરિવારને આર્થિક મદદ કરવામાં આવે જે સરકાર દ્વારા મળે છે તેના સિવાય ખાસ કિસ્સામાં મદદ કરવામાં આવે વકીલો માટે પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવે મનીષાબેન વાલ્મિકીને એસઆરપી અથવા તો સી આરપીનું પ્રોટેક્શન આપવામાં આવે કારણ કે એમની લાશ પોલીસે બારોબાર દફન વિધિ કરી નાખેલ છે એટલે પોલીસ ઉપર બિલકુલ ભરોસો રહ્યો નથી ચાલુ વર્ષ